नमस्कार मारा वाला विद्यार्थी मित्रों, केम छो? विद्यार्थी मित्रों, हूँ अमित पटेल, आप सौनु मारी यूट्यूब चैनल अमित पटेल सर फिजिक्स में हार्दिक स्वागत करूँ छू। आपने धोरण 11 ना प्रकरण 6 कार्य ऊर्जा अने पावर ने बात करता था, अने एनी अंदर आपने कार्य गति ऊर्जा स्थिति ऊर्जा अने पावर ना रिलेटेड दाखलाओ गणता हता। आ चैप्टर नी अंदर आपणी हवे एक ज संघात नी थियरी बाकी छे, जे आपणे आ बधा टॉपिक ने रिलेटेड दाखला पती जाय एटले लास्ट टॉपिक आपणे अहींया अभ्यास करीशुं। तो बोर्ड ऊपर स्वाध्यायनो 18मो अने स्वाध्यायनो 21मो दाखलानी रकम लखी छे, અને એને અનુરૂપ જે કંઈ શોધવાનું છે એ ખૂબ સરળતાથી તમને કેવી રીતે શોધી શકાય એ હું અહીંયા રકમ વાંચીને સમજાવું છું। ચાલો ધ્યાન આપજો, સ્વાધ્યાયના 18મા દાખલાની વાત કરીએ છીએ। રકમ શું આપેલી છે તે જરા જુઓ। એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થાન પરથી છોડવામાં આવે છે। ચાલો જરા જોઈ લો, આ લોલક બરાબર છે, આ એનું સમક્ષિતિજ સ્થાન, એને તમે ગણી લો બિંદુ A ગણી લો, અને એ લોલકની લંબાઈ તમને આપવામાં આવી છે 1.5 મીટર। હવે એ લોલકના ગોળાને આપણે અહીંથી છોડીએ છીએ, અને જ્યારે એ તેના આ ન્યૂનતમ બિંદુ આગળ આવે છે ત્યારે તેની ઝડપ શોધવાની છે। એટલે આપણો પદાર્થ એ જે વાત કરવામાં આવે એ અત્યારે એની મહત્તમ ઊંચાઈ પર છે, કેટલી ઊંચાઈ પર છે 1.5 મીટર। તો ત્યારે એ બિંદુ આગળ જે સ્થિતિ ઊર્જા છે એ બિંદુ આગળથી પદાર્થને છોડવામાં આવે તો એ બી બિંદુ આગળ એ સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે, પરંતુ એમાંથી 5% ઊર્જા અવરોધક બળ સામે ગુમાવાઈ જાય છે। એટલે એ બિંદુ આગળ 100% જે સ્થિતિ ઊર્જા છે બી બિંદુ આગળ પહોંચે તો એ 100% સ્થિતિ ઊર્જામાંથી 5% ઊર્જા વપરાઈ જાય છે, બાકીની 95% ગતિ ઊર્જામાં મળે છે। એટલે અહીંયા ખાલી આકૃતિની ભૂમિતિની વાત કરવામાં આવે તો આપણો પદાર્થ જ્યારે એ બિંદુ આગળ હોય છે ત્યારે એ મહત્તમ ઊંચાઈએ, એટલે અહીંયા એની ગતિ ઊર્જા 0, સ્થિતિ ઊર્જા 0 હોય છે, સ્થિતિ ઊર્જા મહત્તમ, અને જ્યારે ગતિ કરીને બી બિંદુ આગળ આવે ત્યારે એની ગતિ ઊર્જા 95% જેટલી તમને મળે છે। અને અહીંયા આપણને આપેલું છે કે દોરીની લંબાઈ, એટલે કે અહીંયા હું લખું છું દાખલો કેવી રીતે થાય છે એ જરા જોઈ લો। તો અહીંયા શું લખું છું જરા જોઈ લો, આ લોલકની શું આપેલ છે દીકરાઓ, લંબાઈ, આ લોલકની લંબાઈ S બરાબર શું આપ્યું છે 1.5, એના હેઠળ જ ગણી લેવાની બરાબર લંબાઈ જે આપણી ઊંચાઈ તરીકે આપણે લઈશું। ઝડપ આપણે અહીંયા એની શોધવાની છે અને 5% ઊર્જા અહીં ઊર્જાનો 5% ભાગ હવાના અવરોધક બળ સામે શું કરે છે ગુમાવે છે। ચાલો તો અહીંયા આપણે સિમ્પલ ખાલી લખી દેવાનું છે કે એ બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ બી બિંદુ પાસેની નીકળાવો શું આવશે ગતિ ઊર્જા। જોઈ લો, લખો છો આ એ બિંદુ આગળ પદાર્થ સ્થિર છે, મહત્તમ ઊંચાઈએ છે, એટલે ગતિ ઊર્જા 0, એટલે કુલ ઊર્જાની વાત કરીએ એટલે અહીં લખાય છે એ બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા ઇઝ ઇક્વલ ટુ એનું સામાન્ય રૂપાંતર થાય છે આ બી બિંદુ પાસેની નીકળાવો કઈ ઊર્જા ગતિ ઊર્જા, એ બિંદુ પાસે સ્થિતિ ઊર્જા નીકળાવો આપણને મહત્તમ મળે છે mgh, અને બી બિંદુ પાસે આપણને જે ઊર્જા મળે છે 100% એમાંથી
આપણે જે કહેવામાં આવે છે એ 100-5% ઊર્જા બરાબર એનું સામાન્ય રૂપાંતર થાય છે દીકરાઓ ગતિ ઊર્જામાં લખ્યું છે ને અહીં 100% સ્થિતિ ઊર્જા છે એમાંથી 5% ઊર્જા વપરાય જાય એટલે 100માંથી 5 બાદ કરવું જ પડે આપણે એટલે અહીંયા શું મળે છે જોઈ લો તો અહીંયા જે તમને આપવામાં આવ્યું છે m અને m દીકરાઓ કેન્સલ આઉટ થાય છે g ની કિંમત આપણે અહીંયા લઈ લઈએ છે કેટલી જે આપણે લઈ લઈએ 9.8 એટલે અહીંયા g 9.8 આવશે h ની કિંમત 1.5 અહીંયા 95% થાય છે એટલે એના ભાગ્ય શું કર નાખું 100 આ ટકા છે એટલે ભાગ્ય 100 અને આપણને અહીંયા આવે છે આ b² / 2 આવે છે બરાબર છે આપણને વેલોસિટી જોઈએ છે દીકરાઓ એટલે જરા જોઈ લો અહીંયા આવશે આ 9.8 ગુણ્યા 1.2 આ સોરી 1.5 100 ગુણ્યા 2 એટલે 200 અને ભાગ્યા શું આવવાનું 95 અને આ આપણને મળે છે એટલે વર્ગમૂળ કાઢવું પડશે ચાલો આ વર્ગમૂળની વાત કરવામાં આવે બરાબર છે ચાલો એ વર્ગમૂળ કાઢતા આપણને જવાબ શું આવે ડાયરેક્ટલી લખી દઈએ છીએ એમાં કોઈ રિક્વાયર નથી શું થાય છે આપણે વર્ગમૂળની અંદર જે કિંમત લઈએ એ પેલા ગુણાકાર કરી દઈએ છીએ 9.8 ગુણ્યા કેટલા કરવાનો 1.5 ગુણ્યા આપણે કરીએ છીએ 200 અને એના ભાગ્ય દીકરાઓ કરી નાખીએ છીએ 95 તો મને જવાબ અહીંયા મળે છે કેટલો આ 30.947 અને દીકરાઓ એનું આપણે શું કાઢવાનું છે વર્ગમૂળ તો એ વર્ગમૂળ કાઢવાથી આપણને જવાબ અહીંયા મળે છે 5.563 મીટર પર સેકન્ડ એટલે અહીંયા આપણને જે વાત કરવામાં આવી છે કે લખી દઈએ અહીંયા કે આ ન્યૂનતમ બિંદુ બે આગળની ઝડપ v = 5.563 મીટર પર સેકન્ડ એટલે આ રીતે દીકરાઓ તમારો જે સ્વાધ્યાયનો દાખલો મેં તમને બતાવ્યો એ દાખલો તમે અહીંયા આ રીતે દીકરાઓ પૂરો કરી શકો છો કેટલી સરળતાથી દીકરાઓ જોઈ મેં તમને ગણીને બતાવ્યો છે આકૃતિ દોરીને કે એ બિંદુ આગળની સ્થિતિ ઊર્જા દીકરાઓ શું આવવાની મહત્તમ એ બિંદુ આગળ સ્થિતિ ઊર્જા કેવી આવવાની મહત્તમ કારણ કે પદાર્થ મહત્તમ ઊંચાઈએ છે અને એ મહત્તમ ઊંચાઈએ પદાર્થ કેવો રહેલો છે સ્થિર રહેલો છે અને પછી એ ગતિ કરીને ન્યૂનતમ બિંદુ B આગળ આવે તો સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતર થઈ જાય અને ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે ત્યારે 5% ઊર્જા હવાના અવરોધક બળની અંદર વપરાઈ જાય એટલે 100% સ્થિતિ ઊર્જામાંથી 95% ગતિ ઊર્જામાં રૂપાંતર થાય છે 5% ઊર્જા વ્યય થઈ જાય છે તો ત્યારે પદાર્થની ઝડપ 5.563 મીટર પર સેકન્ડ હોય છે આ દીકરાઓ આપણો સ્વાધ્યાયનો જે દાખલો છે એ સ્વાધ્યાયનો દાખલો 18 છે બરાબર ચાલો દીકરાઓ હવે સ્વાધ્યાયનો 21મો દાખલો જોઈએ એ પહેલા તમે આ દાખલો જે મેં બોર્ડ પર ગણ્યો છે એ જોઈ લો બરાબર હવે 21મા દાખલાની વાત કરીએ છે એકદમ સરળ દાખલો છે શું આપ્યું છે તો એક પવન ચક્કીના પાખિયા ફરે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું એ વર્તુળ આવરી લે છે તો આપણને ખબર છે તો એને અંતરું 3 સવાલના જવાબ આપણે આપવાના છે પહેલું જો પવન v વેગથી આ વર્તુળને લંબરૂપે વર્તુળને લંબરૂપે જ વર્ણતી જાય તો t સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થતી હશે હવે દળ એટલે કદ ગુણ્યા ઘનતા દળ એટલે કદ ગુણ્યા ઘનતા હવે અહીંયા v વેગથી ગતિ કરે છે t સમયની અંદર એટલે દીકરાઓ આપણે શું કરીએ છે t સમયમાં પવન ચક્કીમાંથી પસાર થતી હવાનું કદ શોધી નાખીએ બરાબર અને ઘનતા તો આપણે ધારી લઈએ એની રૂપ એટલે આપણને જવાબ મળી જશે ચાલો તો લખીએ છીએ જરા જોઈ લો પહેલા શું થાય છે કે t સમયમાં પવન ચક્કી
માંથી આ પસાર થતી આ હવાનું કદ બરાબર નીચે લખી રહ્યો છું એ કદ v બરાબર દીકરાઓ સૂત્ર અહીંયા લખું છું જરા જોઈ લો કદ આ v બરાબર દીકરાઓ તમને સમજ પડે એ રીતે કરું છું આ ક્ષેત્રફળ ગુણ્યા વેગ ગુણ્યા સમય કદનો એકમ મીટર ક્યુબ થાય દીકરાઓ અને આ આપણે જોઈએ છે કદ કારણ કે આપણે અહીંયા v વ્યક્તિ ગતિ કરે છે અને t સમયની અંદર આપ્યું છે ચાલો ક્ષેત્રફળ કેટલું લઈ લઈએ a વેગ કેટલો લઈ લઈએ v અને સમય કેટલો લઈ લઈએ t તો આ આપણે t સમયમાં પવનચક્કીમાંથી પસાર થતી હવાનું શું મળી જાય છે કદ મળી જાય છે અને ઘનતા હવાની આપણે ધારી લઈએ રો બરાબર ને ચાલો તો આપણે શું લઈએ છે t સમયમાં પસાર થતી હવાનું દળ કેટલી દળથી પસાર થાય છે તેની વાત કરીએ છીએ ચાલો તો અહીંયા લખી લઈએ ડેરફોર આ t સમયમાં આ પસાર થતી આ હવાનું દળ કેટલું ગણી લઈએ આપણે આ m બરાબર કદ ગુણ્યા ઘનતા બરાબર કદ લઈ લઉં છું v અને ઘનતા લઈ લઉં છું rho એટલે અહીંયા જે મને આન્સર મળવાનો છે એ m બરાબર શું મળી જશે તો કદની કિંમત મૂકી દો a v t into rho એટલે આ આપણો જે આન્સર જે આપણો પહેલો માંગેલો છે એ આન્સર કયો છે એ છે આન્સર એ દીકરાઓ તમે આ રીતે અહીંયા શોધી શકો છો બરાબર છે એટલે કેવી રીતે કેલ્ક્યુલેશન થાય છે એ તમને અહીંયા મેં બતાવી દીધી છે બરાબર એટલે t સમય આ તો ખબર પડે છે ને ક્ષેત્ર જોઈ લો એવું ખબર પડતી નહીં હોય તો ક્ષેત્રફળનો એકમ મેં લખ્યો મીટર સ્ક્વેર વેગનો એકમ લખ્યો મીટર પર સેકન્ડ અને ગુણ્યા સમય સમયને સમય કેન્સલ આવો શું આવી ગયો મીટર ક્યુબ એ કોનો એકમ કદનો એકમ એટલે કદ કેટલું થઈ ગયું a v into t અને ઘનતા સાથે ગુણી દઈએ કદને એટલે શું મળી જાય t સમયમાં પસાર થતી હવાનો દળ આપણને અહીંયા મળી જાય છે ચાલો બીજું શું માંગ્યું છે હવાની ગતિ ઊર્જા કેટલી તો હવાની ગતિ ઊર્જાનું સૂત્ર શું આવવાનું half m v square સમીકરણમાં આ m ની કિંમત મૂકતા શું મળી જવાની ગતિ ઊર્જા મૂકી દો તો આપણે કેવી રીતે કિંમત મૂકીએ છીએ જોઈ લો તો k બરાબર half m ની જગ્યાએ મૂકીએ છીએ a v t into rho અને સાથે શું આવશે v square એટલે આપણને જે જવાબ અહીંયા મળવાનો છે therefore આ ગતિ ઊર્જા k બરાબર half a v square અને v v cube t into rho એટલે આ જે આપણને માંગેલો છે એ આન્સર આપણો કયો આવી ગયો b જોઈ લો કેવી રીતે આવી જાય છે હવાનું પસાર થતી હવાનું દળ પણ આવી ગયું અને હવાની ગતિ ઊર્જા પણ આવી ગઈ હવે છેલ્લો જે પોર્શન માંગ્યો છે એ પણ આપણે ગણતરી કરીએ એ પહેલા આટલું જરા જોઈ લો ખ્યાલ આવે છે ને ચાલો છેલ્લું જુઓ ધારો કે પવન ચક્કી બરાબર છે ધારો કે પવન ચક્કી પવન ઊર્જાની 25% ઊર્જાનો સમાન રૂપાંતર કરે છે વિદ્યુત ઊર્જામાં પવન ચક્કી પવન ઊર્જાની એટલે ગતિ ઊર્જાની 25% ઊર્જાનો સમાન રૂપાંતર કરે છે વિદ્યુત ઊર્જામાં તો એનું ક્ષેત્રફળ 30 મીટર સ્ક્વેર હોય વેગ આપેલો છે 36 કિલોમીટર પર કલાક એટલે 36 ગુણ્યા 1000 ભાગ્યા કેટલા કરવાના 3600
तो आपने कितनो मळ्यो छे आ 10 मीटर पर सेकंड अने हवानी घनता आटली होय तो केतलो विद्युत पावर उत्पन्न थशे एनी किंमत अने एने अनुरूप पावर शोधवानो छे पावर એટલે ઊર્જાને સમય વડે ભાગી નાખીએ એટલે આપણને પાવર મળી જશે ચાલો કહીએ શું આપ્યું છે દીકરાઓ જોઈ લો કે અહી આ વિદ્યુત ઊર્જા E બરાબર 25% ઊર્જા ઓફ પવન છે આ ગતિ ઊર્જા છે એટલે પવનની ઊર્જા એટલે ગતિ ઊર્જા કે એટલે લખી દેઉં છું અહીંયા કઈ ઊર્જા પવન ઊર્જા 25% ઊર્જા એ વિદ્યુત ઊર્જાનો આપણે જે વાત કરવામાં આવે એની અંદર શું થઈ જાય છે રૂપાંતર થાય છે એ તો આપણે આપ્યું છે કે અહીંયા પવન ચક્કીની પવન ઊર્જાની 25% ઊર્જાનો વિદ્યુત ઊર્જામાં રૂપાંતર થાય એટલે વિદ્યુત ઊર્જા E બરાબર 25% ઓફ K ચાલો શોધી નાખો તો અહીં હું તમારું ધેરફોર E બરાબર આ 25/100 અને K ની જગ્યાએ આપણી પાસે કિંમત શું છે હાફ a v cube t into rho આટલો આપણને આન્સર મળે છે બરાબર છે ચાલો એની અંદર આપણે જે કિંમત આપેલી છે એ બધી કિંમત દીકરાઓ મૂકી દો શું થાય છે જરા જોયો કદની વાત કરવામાં આવે તો આપણી પાસે જે કિંમત આપેલી છે સૂત્રની વાત કરીએ વેગ ને એવું તો બધું મળેલું છે જોઈ લો ચાલો તો અહીંયા શું થવાનું આ 25/100 બરાબર છે એટલે e ની કિંમત અહીંયા શું આવવાની જોઈ લો ધેરફોર e બરાબર આ 1/8 બરાબર ક્ષેત્રફળ કેટલું લેવા કીધું છે 30 v ની કિંમત એટલે કેટલી આવવાની 10^3 સમય નથી અને ઘનતા લેવા કીધું છે કેટલું 1.2 તો અહીંયા જે આપણને મળે છે એ શું મળવાની છે દીકરાઓ આ વિદ્યુત ઊર્જા e કેટલી મળવાની તો આપણે અહીંયા સાદરૂપ આપી દઈએ છે અને એનો આન્સર મેં તમને લખીને બતાવું છું કેટલો આવે છે તે જરા જોઈ લઈએ બરાબર ચાલો તો શું કરીએ અહીંયા જોઈ લો 30 × 1.2 ભાગ્યા શું કર નાખીએ છે 8 એટલે આપણને અહીંયા જવાબ કેટલો મળે છે 4.5 × 10^3 t અને એકમ આવશે જૂલ આટલી આપણને ઊર્જા મળે છે પણ દીકરાઓ આપણને તો શું માંગ્યું છે કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે તો પાવર માટે શું કરીએ ધેરફોર આ લખી દેવો છો આ ઉત્પન્ન થતો પાવર p બરાબર આ વિદ્યુત ઊર્જા ભાગ્યા શું કરવાનો સમય એટલે e / શું આવશે t આવશે એની કિંમત મૂકી દો કેટલી છે તો 4.5 10 કેટલી ઘાત છે 3 ઘાત બરાબર ચાલો આપણે જે વાત કરવાની છે અને એને અનુરૂપ 4.5 10^3 ઘાત અને એની સાથે આવે છે t / t t અને t કેન્સલ આઉટ એટલે પાવર અહીંયા જે મળે છે એ કેટલો મળે છે 4.5 10^3 ઘાત એકમ લખવું હોય તો શું થાય છે વોટ એટલે આ જે આન્સર આપણને ત્રીજો જે માંગ્યો છે એ આન્સર સી છે બરાબર છે એટલે અહીંયા આપણને 4.5 10^3 ઘાત વોટ જેટલી ઊર્જા વિદ્યુત ઊર્જામાં વિદ્યુત પાવરમાં રૂપાંતર થઈ જાય છે તમારા વાલા વિદ્યાર્થી મિત્રો જોઈ લો કોઈ દાખલાની અંદર કોઈ ભૂખવા પડે એવી વિગત તો છે જ નથી જે મેં તમને સ્ટડી કરાવી છે જે કોન્સેપ્ટ ક્લિયર કરાવ્યા છે એને અનુરૂપ જ દરેક દાખલા મેં ગણ્યા છે અને દરેક સ્ટેપ બાય સ્ટેપ તમારા માઇન્ડ ની અંદર આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય એ જ રીતે મેં દાખલા અહીંયા ગણાવ્યા છે ચાલો વિદ્યાર્થી મિત્રો શાંતિથી તમારી નોટબુક ની અંદર જે મેં દાખલા ગણ્યા છે બોર્ડ ઉપર જે રીતે ગણ્યા છે એ જ રીતે સમજીને તમારી નોટ ની અંદર લખી લો અને ત્યાર પછી એ દાખલો તમને કેટલા અંશે યાદ રહ્યો છે એની રકમ વાંચીને જાતે ગણવાની ટ્રાય કરો
तो तुमने ख्याल આવી જશે કે દાખલો તમને કેટલો આવડી ગયો છે, થિયરીનો કોન્સેપ્ટ કેટલો આવડ્યો છે। તો શાંતિથી બોર્ડ ઉપરથી લખી લો જે કોઈ વિગત લખી છે એ રીતે, અને લગતા કોઈ બાબતની અંદર ન સમજ પડે તો તમે મને કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો। તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજના માટે આટલું જ રાખીએ છે, બાકીનું નેક્સ્ટ ટાઈમ। થેન્ક યુ।